જે સૂરજમુખીનું ફૂલ હોય એની પણ દિશા બદલતી જાય,
અને સાંજે જ્યારે સૂરજ દાદા આથમી જાય ત્યારે સૂરજમુખીનું જે ફૂલ હોય એ થોડુંક નમી જાય છે. ત્યારબાદ આપણું છે ગેંદા. ગેંદા એટલે ગલગોટો. ગલગોટો છે એને આપણે આમ જોઈએ તો એ મોટો એક ગોટો હોય એના જેવું લાગે છે. અને ગલગોટાનો ઉપયોગ મોટા ભાગે છે તો કે ફૂલહાર એટલે કે હાર બનાવવા માટે છે, એટલે કે ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણને આપણે છે ગુડહલ. ગુડહલ એટલે જાસૂદ. જાસૂદનું ફૂલ છે એટલે કે લાલ કલરનું હોય છે અને જાસૂદનું ફૂલ છે એટલે કે સૌથી વધુ છે એટલે કે ગણપતિ દાદાને છે તે ચડાવવામાં આવે છે એટલે ગુડહલ એટલે જાસૂદ. ત્યારબાદ લખ્યું છે મોગરા. મોગરા એટલે મોગરો. જે મોગરો છે એ સફેદ રંગનો હોય છે, એ છોડ ઉપર પણ હોય છે અને મોગરાને છે તો કે એની વેલ પણ છે તો કે જોવામાં આવે છે. તો આ આપણે જોયા ફળ અને ફૂલ કે કયા ફળ અને ફૂલને હિન્દીમાં શું કહેવાય એ આપણે જોયું અને તમે પણ છે કે બધા નામ છે હિન્દી અને ગુજરાતીમાં છે એટલે કે પાકા.